વાત રાજકોટની કરીએ જ્યાં એકમાત્ર ફરવાલાયક સ્થળ રેસ્કોર્સમાં સફાઈનો અભાવ જોવા મળ્યો માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરમાંથી અહીં લોકો ફરવા માટે આવે છે પરંતુ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ગંદકી છે મહાનગરપાલિકા સાફ સફાઈ કરાવે તે જરૂરી છે આ સાથે ફૂલ છોડ વૃક્ષોની જાળવણીનો પણ અભાવ જોવા મળ્યો અહીં આવતા લોકોનું કહેવું છે કે સિક્યોરિટી પણ વધારવાની જરૂરિયાત છે રાજકોટ શહેરનું એકમાત્ર શહેરનું ફરવાલાયક સ્થળ એટલે રેસકોસ અને રેસકોર્સ જ્યારે પણ મહેમાન આવે ત્યારે લોકો ની અંદર ફરવા માટે જતા હોય છે થી લોકો જયારે આવે ત્યારે પ્રથમ તેના મોઢે રેસકોર્સ ફરવા જવું છે તેવી વાત હોય છે પરંતુ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રેસકોર્ષની અંદર જે વૃક્ષો છે તેની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર જોઈ શકાય છે કે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે આ રેસકોર્સ જે છે એ રાજકોટ નું જે મહત્વનું ફરવાલાયક સ્થળ છે અને ત્યાં મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ધ્યાન આપવાની જરૂર છે ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ખરેખર દર વર્ષે રેસકોર્સ અથવા તો બગીચાઓના ડેવલપ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે આ બજેટ જાય છે ક્યાં આપણી સાથે જે રાજકોટના જાગૃત નાગરિક પરેશભાઈ આપણે એમની સાથે વાત કરી પરેશભાઈ શું કહેશો આપણું રેસકોર્સ એ ફરવા લાયક એક મહત્વનું સ્થળ હવે આ અંદર જોઈ શકાય છે આપ નાગરિક તરીકે શું કહેવા માંગશો સજી રાજકોટમાં એક સમવા પૂરતું રેસકોર્સ છે અમારા માટે કે નાનપણથી હું હતો ત્યાંથી રેસકોર્સ જવા માટે કલ્પના કરતો મમ્મી મને પપ્પા રેસ્કોર્સ લઈ જાઓ સજી રેસકોર્સ અત્યારે જોઈને ઘણી વાર દુઃખ થાય કે આ ટાઈપનું કેવું ગંદકી દૂષણ છે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના પદાધિકારી ખૂબ ખૂબ આમાં ખર્ચા કરે છે ડેવલપમેન્ટ કરે છે પણ કોઈ અમારો ધારો કે ઇનકેસ કે પબ્લિકનો પણ વાંક હોય શકે ભાઈ અમે કચરો કરીએ અમારે ન કરવો જોઈએ રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ટપેરવાના કરવાના વેપારીઓ બિચાર્યા હોય છે એ હુંડલા ભરે છે કુંડલા વર કચરો ફેંકતા હોય છે પણ ખરેખર ને થોડુંક જાગૃતમાં રહેવું જ પડે કારણ કે એટલો બધો ત્રાસ છે કે પાછા કોરોના જેવા રોગ થઈ જશે લોકોએ પણ જાગૃત થવા નહીં કેમ કે કચરો જ્યાં ત્યાં જોવા મળે છે સો ટકા આપણે પબ્લિક જાગૃત થવું પડે મોદી સાહેબ કેટલા પ્રયત્ન કરેલી આપણે જબલા આપે છે ઓલા આપે પણ રાજકોટના પદાધિકારીઓ ખાસ મને એમ છે રસ લ્યો અને પર્સનલી થોડોક એવું લાગે કે અમુક અમુક બગીચામાં સારા માણસો મૂકો ગાઈડલાઇન આપો કે ભાઈ આના માટે કઈ હેલ્પફુલ થાવો પણ સિક્યુરિટી થોડીક ટાઈટ થઈ જાય એની બધું દૂષણ મને દૂર થવા બરોબર થઈ જવાબદારી લ્યો થોડીક વધારે અને બગીચો બગીચો કેટલો બધો સારો બને કેવો ખર્ચો કરેલા કોઈ હમણાં હજી સાતક આઠ કરોડના ખર્ચે આપણી સામે જ આર્ટ બની રહી છે રાજકોટનું નજરાનું કહેવાય એ પણ બની રહ્યું છે બરોબર થઈ તો ખાસ અમારી લાગણી બાપુને આવ્યા છે ખાસ કહેવું છે ભાઈ રાજકોટને થોડુંક રંગીન બનાવવા માટે રેસકોસ અમારો મુખ્ય આધાર છે તો રેસકોસનું કાંઈક કરો થાય બરોબર છે અને વૃક્ષોનું પણ વૃક્ષો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દર વર્ષે ઝાડ ને થોડુંક મેન્ટેન કરો સરજી એને મેન્ટેન કરો સાફ સફાઈ કરો પાંદરા કેમ ખૂડી જાય પાણી પાવ પછી એ લોકો હમણાં સામે બગીચામાં ટ્રી વાહી કોઈ ઉગા જ નથી તો એ તો કરો સાહેબ ખાસ જરૂરી છે પછી એનું મેન્ટેન કરવાની જરૂર છે વિજયભાઈ ડોબરિયા છે આપડા

હવે ભારતમાં થોડુંક ઓછું છે મારો બાબો પણ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન સિટીમાં જાય છે સર એ તો સાહેબ કોઈ આવું પગલું ભરતા વિચાર કરે સાહેબ એને છે ને દરેક જગ્યાએ સૂચના પહેલી હોય છે કે ધારો કે તમારે કોઈ પણ જાતનો કચરો ભૂલથી તમારા ઘરમાં ખિસ્સામાં મૂકવો પડે પછી રોડ ઉપર તમે ભૂલથી ક્યાંય થૂકી શકો નહીં સાહેબ ક્યાંય તમે ઉભા રહી ન શકો સાહેબ ક્યાંય તમે હોન ન મારી શકો એટલા જવાબ લોકો આપણે છે ને રાજકોટની ગુજરાતની જનતા ભારતની જનતા છે ને આમાં પચાસ ટકા તો સાઈઠ ટકા આપણે જવાબદાર છે સાહેબ આપણે સુધરવું પડશે તો જ સુધરશે ને સમાજ ચોક્કસથી રેસકોર્સ એ રાજકોટનું મહત્વનું ફરવાલાયક સ્થળ છે જોઈ શકાય છે કે અનેક વૃક્ષો પણ અહીંયાથી વર્ષોથી અહીંયા વૃક્ષો જે છે તેનું વાવેતર કરેલું છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રેસકોર્સ જ્યારે નામ પડે ત્યારે લોકો અને ફરવા માટેનું મહત્વપૂર્ણ રવિવારના દિવસોમાં રજાના દિવસોમાં કે વેકેશનમાં સૌથી વધારે લોકો ફરવા માટે આવતા હોય છે પરંતુ આ ગંદકી જોઈને કહી શકાય કે એક તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સ્માર્ટ સિટીની વાતો કરે છે સ્વચ્છ રાજકોટની વાતો કરે છે ત્યારે બીજી તરફ આ પ્રમાણેના દ્રશ્યો રાજકોટની અંદર સામે આવતા હોય છે લોકો એ પણ જેટલા મહાનગરપાલિકા કે તેમના જે અધિકારીઓ જવાબદાર છે આ ગંદકી અથવા તો રેસકોર્સની જાળવણી ન થતી હોય તેના માટે જવાબદાર છે એટલા જ જવાબદાર રાજકોટના લોકો રાજકોટના વેપારીઓ ફરવા માટે આવતા લોકો આ તમામ લોકો એટલા જ જવાબદાર છે આપણે નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવી એ આપણી પ્રથમ ફરજ અને જવાબદારી છે કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમશ્રી જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ